જો ફ્રેન્ડ્સ કેટલા સરસ પાપડ બનાવ્યા છે તમે જો અહીંયા મેં ખારા વગર પાપડ બનાવ્યા છે મેં આમાં બિલકુલ ખારો નથી નાખ્યો તો પણ કેટલા સરસ પાપડ ફૂલે છે અને એકદમ ક્રિસ્પી પણ બને છે આ પાપડ આ મારી રીતને જરૂરથી અપનાવજો મેં આમાં બિલકુલ ખારો નથી નાખ્યો ખારા વગર જ બનાવ્યા છે તો ચલો આપણે રેસીપી ચાલુ કરીએ હલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું ચોખાના પાપડ તો અહીંયા મેં ચોખાનો લોટ લીધો છે એક ચમચી મેં ખાવાનો છોડા લીધો છે એક ચમચી મેં જીરું અચકચરું વાટીને લીધું છે પાણી બે ગ્લાસ લીધું છે તો અહીંયા પાણી આપણે ગેસ ઉપર ઉકળવા મૂકી દઈશું તો તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે તો આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું નમક તમારા સ્વાદ અનુસાર જ એડ કરવાનું છે તો આપણે અજકચરો વાટેલું જીરું છે એ પણ એડ કરી લેશું જીરાનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ એટલે જરૂરથી એડ કરજો અહીંયા મેં એક ટીસ્પૂન અજમો પણ એડ કર્યો છે તો હવે આપણે બે મિનિટ આને ઉકળવા દઈશું ખૂબ જ સરસ ઉકળી જાય એટલે આપણે લોટ એડ કરશું તો સૌથી પહેલાં આપણે ખાવાનો સોડા એડ કરીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા મેં અડધી ચમચીથી આસપાસ સોડા લીધો છે તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમે સોડા લઈ શકો છો અહીંયા મેં ટાટાનો સોડા લીધો છે જે ટાટા કંપનીના ખાવાનો સોડા આવે છે એ લીધો છે ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે થોડો થોડો લોટ ઉમેરતા જશું અને હલાવતા જશું આપણે ખીચી બનાવશું ચોખાના લોટની તો આ રીતે પાપડ આપણે બનાવવાના છે થોડો થોડો લોટ ઉમેરતા જઈશું અને હલાવતા જશું એક જ ડાયરેક્શનમાં આપણે હલાવવાનું છે આમાં મેં બિલકુલ ખાવાનો જે પાપડીઓ ખારો આવે છે એ મેં બિલકુલ યુઝ નથી કર્યો તો પણ પાપડ ખૂબ જ સરસ બને છે એકવાર આ રીતે બનાવશો તો તમે વારંવાર બનાવશો એટલા સરસ બને છે આ રીતે પાપડ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણી ખીચી બની રહી છે આ રીતે આપણે હલાવતા રહીશું જેથી અંદર ગાંઠા બિલકુલ ના પડે આ ચોખાનો પાપડ શેકીને પણ ખવાય છે અને તળીને પણ ખવાય છે તો આપણી ખીચી બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લેશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં કઢાઈને નીચે ઉતારી લીધી છે હજી હું થોડી વાર હલાવી રહીશું જેથી થોડું ઠંડુ થાય હવે આપણે એક ડીશમાં કાઢી લેશું તો અહીંયા મેં ડિશમાં કાઢી લીધું છે આ મારી વિડીયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પણ કરી લેજો અને વિડીયોને શેર કરજો તો અહીંયા મેં એક પ્લાસ્ટિક લીધું છે જે પોલીન છે એના મેં હાથ ઉપર પહેરી લીધી છે આ રીતે જેથી લોટ આપણો બિલકુલ હાથ ઉપર ચોટશે નહીં અને ખૂબ જ સરસ રીતે આપણે લોટને મસળવાનો છે એકદમ સ્મૂથ મસળવાનો છે તો અહીંયા મેં પોલીથીન પહેરી લીધી છે અને આ રીતે આપણે લોટને મસળવાનો છે એકદમ ઘઉંના લોટનો જે આપણે રોટલી બનાવીએ છીએ તેવી રીતે આપણે લોટને બાંધી લેવાનો છે તો તમે જોઈ શકો છો મેં લોટ તૈયાર કરી લીધો છે અને હવે આપણે લુવા વાળી લેશું તમારે જેટલી પાપડની સાઈઝ જોઈતી હોય એ પ્રમાણે તમે લુવા વાળી શકો છો અહીંયા હું પાપડની સાઈઝ થોડી મોટી બનાવી રહી છું તો લુવા પણ હું મોટા જ બનાવી રહી છું આ રીતે આપણે રાઉન્ડ એકદમ લુવા વાળી લેવાના છે આ પાપડ હું પાટલી ઉપર વણીને નથી બનાવી રહી મશીનની પાટલી હું લેવાની છું બનાવવા માટે આમાં બિલકુલ વણવાની ઝંઝટ પણ નથી અને ઝટપટ બની જાય છે આ પાપડ તો આપણે બધા જ લુવા આ રીતે વાળી લેશું જો કેટલા સરસ બને છે એકદમ સ્મૂથ લોટ આપણે બનાવી લીધો છે એટલે બહુ ખૂબ જ સરસ લુવા બને છે અને પાપડ પણ ખૂબ જ સરસ બને છે આ રીતે તો આપણે બધા લુવા વાળી લીધા છે અને અહીંયા મેં એક પોલીથીન લીધી છે તો આપણા લુવા વાળેલા છે એ પોલીનમાં આપણે ભરી લેશું જેથી લુવા સુકાઈ નહીં અને પાપડ ખૂબ જ સરસ બને જો સુકાઈ જશે તો પાપડ ફાટશે તો અહીંયા મેં પાપડની પાટલી લઈ લીધી છે તેની ઉપર પ્લાસ્ટિક પણ છે પ્લાસ્ટિક બંને માપનાર છે તેની ઉપર આપણે તેલ લગાડી લેવાનું છે જેથી પાપડ આસાનીથી નીકળી જાય તો અહીંયા હું પાપડ બનાવવાનું શરૂ કરી રહી છું તો આ રીતે આપણે બીજું પણ પ્લાસ્ટિક ઉપર મૂકી દેવાનું છે આ રીતે આપણે પ્રેસ કરશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલો સરસ પાપડ બનીને તૈયાર થઈ ગયો છે એકદમ વણ્યા વગર પણ ખૂબ જ સરસ પાપડ બને છે આ રીતે જો કેટલો મસ્ત લાગી રહ્યો છે તો આ રીતે આપણે ખાટલાની ઉપર જ આપણે સૂકવી રહ્યા છીએ નીચે સુકવશું તો જલ્દી સુકાશે નહીં ખાટલો હશે તો ઉપર નીચેથી હવા મળશે તો જલ્દી પાપડ સુકાઈ જશે અને ફાટશે પણ નહીં તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા બધા જ પાપડ બનીને તૈયાર થઈ ગયા છે તો આને આપણે સુકાવા દઈશું એક દિવસ કમ્પ્લીટ લાગશે સુકાવતા એક પણ પાપડ તૂટ્યો નથી ખૂબ જ સરસ આપણા પાપડ બનીને તૈયાર થયા છે તો આપણે એક દિવસ સુકાવા દેસું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા પાપડ સુકાઈને તૈયાર થઈ ગયા છે સર્વ કરવા માટે જો કેટલા સરસ બન્યા છે આને તમે ગેસ ઉપર પણ શેકી શકો છો ચૂલા ઉપર પણ શેકી શકો છો અને તળીને પણ ખાઈ શકો છો તો તમને હું સાઈજ બતાવીશ કા પાપડ તળવાથી કેટલો મોટો પાપડ બને છે અને ફૂલે છે પણ ખૂબ જ સરસ જો ફ્રેન્ડ્સ થયો ને ડબલ અને એકદમ પોચો પણ બને છે ખાડ પાપડ બિલકુલ નથી બનતો જેથી તમે એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તો તમે જોઈ શકો છો આપણા પાપડ બનીને તૈયાર થઈ ગયા છે સર્વ કરવા માટે થેન્ક યુ મારો વિડીયો જોવા માટે